નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા પ્રસારિત શૈક્ષણિક ચેનલ ઉપર આપનું સ્વાગત છે હું જયન પટેલ આજે આપણે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના પ્રકરણ નંબર દસ જેનું નામ છે રેખાઓ જેનો આપણે અભ્યાસ કરવાનો છે રેખાઓ એટલે ભૂમિતિનો એક ભાગ થયો ભૂમિતિનું જ એક આ પ્રકરણ છે અને ભૂમિતિ વિશે આછો પાતળો ખ્યાલ તો આપણે આગળના વર્ગોમાં મેળવી ચૂક્યા છીએ ભૂમિતિ એટલે શું તો તમને ખ્યાલ છે કે ભૂમિતિ એટલે બીજ ગણિત અને ભૂમિતિ આ બંનેનો સમન્વય તો બીજ ગણિત અને ભૂમિતિના સમન્વયથી જે નવું એક ગણિત શાસ્ત્ર તૈયાર થયું એને કહેવામાં આવે યામ ભૂમિતિ તો આ યામભૂમિતિનો એક પ્રકરણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે રેખાઓ યામભૂમિતિની અંદર આપણે જે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો એની અંદર ભૂમિતિ એટલે શું એમાં સમતલ કોને કહેવાય સમતલની અંદર કોઈ બિંદુ કેવી રીતે આપણે એને પ્લોટ કરી શકીએ એટલે કે દર્શાવી શકીએ ઉપરાંત બે બિંદુઓ વચ્ચેનું અંતર બે બિંદુઓને જોડતા રેખાખંડનું વિભાજન કરતા બિંદુના આયામ એનું મધ્ય બિંદુ આવો કેટલોક આપણે અભ્યાસ કરેલો આજે આપણે તેથી કેટલોક આગળ અભ્યાસ કરવાનો છે પહેલા જે દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે એ મુદ્દાઓને જરા યાદ કરી લઈએ અને પછી આપણે અગિયારમા ધોરણમાં જે અભ્યાસ કરવાનો છે એની આપણે અહીંયા શરૂઆત કરીએ તો દસમા ધોરણની અંદર જે આપણે યામ યામભૂમિથી અંદર અભ્યાસ કર્યો એની અંદર ખાસ તો સમતલ વિશેનો આપણે અભ્યાસ કર્યો અને સમતલની અંદર બિંદુ કેવી રીતે દર્શાવવું તો અહીંયા જોઈએ આપણે કે છ માઇનસ ચાર અને બીજું એક બિંદુ આપ્યું છે ત્રણ અને ઝીરો આ બે બિંદુઓને આપણે સમતલની અંદર દર્શાવવા છે તો કેવી રીતે દર્શાવવા તો પહેલું બિંદુ છે છ ઓછા ચાર પહેલો યામ છે એનો છ બીજો યામ છે એનો માઇનસ ચાર અથવા તો ઓછા ચાર પહેલો યામ એટલે એક્સ એક્સ ઉપર એટલા એકમ અંતર ખસવાનું છ એકમ જ્યારે બીજો એમ છે માઇનસ ચાર એટલે વાય એક્સ ઉપર આપણે ચાર એકમ પણ વાય ની ઋણ ધરી ઉપર વાય એક્સમાં ઉપરની બાજુનો ધન ભાગ છે નીચેનો ભાગ ઋણ છે તો માઇનસ ચાર એટલે વાય એક્સ ઉપર ચાર એકમ ખસવાનું પણ ઋણ બાજુ તો એક્સ ઉપર છ એકમ વાય અક્ષ ઉપર ચાર એકમ પણ ઋણ બાજુ આપણને અહીંયા એક બિંદુ મળશે છ ઓછા ચાર એ જ રીતે આપણું એક બીજું બિંદુ છે ત્રણ ઝીરો હવે આ ત્રણ ઝીરોને આપણે જો સમતલમાં પ્લોટ કરવું હોય તો અક્ષ ઉપર ત્રણ એકમ અંતર ખસો વાય એમ એનો ઝીરો છે એટલે કે વાય અક્ષ ઉપર અંતર આપણે ખસવાનું નથી તો માત્ર એક શખ્સ ઉપર જ ત્રણ એકમ અંતર ખસવાનું છે તો અહીંયા જ આપણને બિંદુ મળશે ત્રણ ઝીરો તો આવી રીતે કોઈ પણ બિંદુ આપ્યું હોય એટલે કે ક્રમયુક્ત જોડ આપેલી હોય તો એને આપણે સમતલમાં દર્શાવી શકીએ આવું દસમા ધોરણમાં આપણે શીખેલા ત્યાંથી આપણે આગળ વધીએ તો દસમા ધોરણની અંદર કોઈ બે બિંદુઓના યામ આપેલા છે તો આ બે બિંદુઓના આપેલા યામ ઉપરથી એ બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું ધારો કે પી ના યામ છે એક્સ ટુ વાય ટુ તો આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર થાય પીક્યુ બરાબર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે કેમોના તફાવતનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એટલે કે વાયમો ના તફાવતનો વર્ગ આ રીતે આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકાય એના માટે એક દાખલો જોઈએ તો ધારો કે બે બિંદુઓ આપણને આપે છે કે પી થ્રી ફોર અને બીજું બિંદુ આપી છે ક્યુ માઇનસ વન વન તો આ બંને વચ્ચેનું અંતર કેટલું તો પી થ્રી ફોર અને ક્યુ માઇનસ વન વન વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો વર્ગમૂળમાં તફાવતનો વર્ગ એટલે થ્રી ઓછા માઇનસ વન નો વર્ગ વધતા ફોર માઇનસ વન નો વર્ગ સાદુ રૂપ આપીએ તો બરાબર વર્ગમૂળમાં થ્રી અને માઇનસ માઇનસ છે એટલે પ્લસ તો થ્રી પ્લસ વનનો સ્ક્વેર પ્લસ ફોર માઇનસ વન એટલે થ્રીનો સ્ક્વેર થ્રી પ્લસ વન ફોરનો સ્ક્વેર પ્લસ થ્રીનો સ્ક્વેર બરાબર થયો ફોરનો વર્ગ સિક્સટીન અને ત્રણનો વર્ગ નાઇન સોળ વત્તાનો એટલે પચીસ પચીસનો વર્ગ મૂળ પાંચ તો આપેલા બે બિંદુઓ થ્રી ફોર અને માઇનસ વન વન

એમ જેમ એનના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનાયામ એમ એક્સ ટુ પ્લસ એનએક્સ વન ભાગ્યા એમ પ્લસ એન વાયામ શોધવું હોય તો એમ વાય ટુ પ્લસ એન વાય વન ભાગ્યા એમ પ્લસ એન થાય એક દાખલા દ્વારા સમજીએ તો ધારો કે આપણને એ ફાઈવ ટુ અને બી થ્રી વન બે બિંદુઓ આપેલા છે તો ને જોડતા રેખાખંડનું એ તરફથી માઇનસ વન જેમ થ્રીના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો એ અને બી બિંદુ આપેલા છે તે એક રેખાખંડ બનાવી એના યામ મૂકીએ આપણે ફાઈવ ટુ બીના યામ થ્રી વન હવે આપણે વિભાજન કરતા બિંદુના આમ એટલે કે પીના આમ શોધવા છે અને એ બિંદુ પી એ તરફથી માઇનસ વન જેમ થ્રીના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ તરફ આપણે માઇનસ વન મૂક્યો અને બી તરફ આપણે થ્રી મૂક્યો હવે બિંદુ એટલે કે વિભાજન કરતા બિંદુ પીના યામ બરાબર બરાબર ધ્યાન રાખજો કેવી રીતે શોધાય તે માઇનસ વનનો ક્રોસમાં ગુણાકાર બીનાયામ સાથે અને આ બાજુ થ્રીનો ગુણાકાર ક્રોસમાં એનાયામ સાથે કરવાનો ધારો કે વિભાજન કરતા બિંદુનો એક્સયામ શોધવો છે તો માઇનસ વનનો ગુણાકાર બીના એક્સયામ સાથે એટલે કે થ્રી સાથે માઇનસ થ્રી પ્લસ આ થ્રીનો ગુણાકાર એના એક્સયામ સાથે એટલે કે પાંચ સાથે પંદર તો પંદર ભાગ્યા ગુણોત્તરોનો સરવાળો એટલે માઇનસ એક વત્તા ત્રણ વાયામ શોધવા માટે માઇનસ વનનો ગુણાકારાના વાયામ સાથે એટલે માઇનસ વન પ્લસ થ્રીનો ગુણાકારાના વાયામ સાથે એટલે કે ટુ સાથે એટલે સિક્સ તો માઇનસ વન પ્લસ સિક્સ ભાગ્યા ગુણોત્તરોનો સરવાળો માઇનસ વન પ્લસ થ્રી માઇનસ વન પ્લસ થ્રી સાદુ રૂપા પોતે આમ મળે સિક્સ અને ફાઇવ બાય ટુ તો આ જે યામ મળ્યા એ એબી રેખાખંડનું એ તરફથી માઇનસ વન જેમ થ્રુના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ થયા તો આમ કોઈ પણ રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું પણ આપણે દસમા ધોરણમાં શીખી ગયા છીએ હવે ધારો કે આપણે મધ્ય બિંદુ શોધવું હોય મધ્ય બિંદુ શોધવું હોય તો વિભાજનનો ગુણોત્તર થઈ ગયો વન એટલે વિભાજનનો ગુણોત્તરમાં એમ અને એન બંને આપણે વન મૂકીએ તો બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુને જોડતા રેખા ખંડનું બિંદુના યામ થાય એ બંનેના એક્સયામોનો સરવાળો ભાગ્યા બે અને વાય આમોનો સરવાળો ભાગ્યા બે તો આ રીતે એનું મધ્ય બિંદુ શોધી શકાય ધારો કે એક એક્ઝામ્પલ લઈએ તો એ વન ટુ અને બી થ્રી સિક્સને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધો તો એ બી રેખાખંડનું મધ્ય બિંદુ એટલે એક્સ યામનો સરવાળો ભાગ્યા બે એટલે વન પ્લસ થ્રી બાય ટુ વાય સરવાળો ભાગ્યા બે એટલે ટુ પ્લસ સિક્સ બાય ટુ રૂપ તો ટુ ફોર તો ટુ ફોર એ એ વન ટુ અને બી થ્રી ફોરને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ આપણે દસમા ધોરણ સુધી ત્રિકોણનું ક્ષેત્રફળ ધારો કેસ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી શીરો બિંદુ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે આ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ડેલ્ટા બરાબર એક દ્વિતીયાંશ એક્સ વન એક્સ વન એટલે એક્સઆમ થયો પહેલા બિંદુનો તો એક્સ વન ગુણ્યા વાય ટુ માઇનસ વાય થ્રી આ ક્રમ ખાસ આપણે જાળવવાનો છે એક્સ વન આમાંથી લીધો તો વાય ટુ માઇનસ વાય થ્રી બીજા બે બિંદુમાંથી વાય આમ લેવાના એનો તફાવત તો એક્સ વન ગુણ્યા વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ બીજાનો એક્સ ટુ આમાંથી એક્સ લીધો એટલે વાય એમ ઓનો તફાવત થ્રી માઇનસ પ્લસ એક્સ થ્રી ત્રીજા બિંદુનો નો એમ તો ગુણ્યા વાય વન નો તફાત વાય વન માઇનસ વાય ટુ નો માનાંક આ સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય જો ત્રિકોણના શિરોબિંદુઓના યામ આપેલા હોય તો ધારો કે આપણને એ વન ટુ બી ટુ થ્રી અને સી ફોર ફાઇવ શિરોબિંદુઓ બિંદુઓ વાળો એક ત્રિકોણ આપેલો છે તો એનું ક્ષેત્રફળ શોધો તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ એક્સ વન માઇન એક્સ વન ગુણ્યા વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ ગુણ્યા વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી ગુણ્યા વાય વન માઇનસ વાય ટુ એ આપણું સૂત્ર છે એમાં એક દ્વિતીયાંશ એક્સયામ પહેલા બિંદુનો એક્સયામ એટલે વન અને વાય આમોનો બીજા અને ત્રીજા બિંદુના વાય આમોનો તફાવત એટલે એટ માઇનસ ફાઈવ પ્લસ બીજા બિંદુનો એક્સયામ ગુણ્યા ત્રીજા અને પહેલા બિંદુના વાયામોનો તફાવત એટલે ફાઈવ માઇનસ ટુ ફાઈવ માઇનસ ટુ પ્લસ ત્રીજા બિંદુનો યામ એટલે કે ફોર હવે પહેલા અને બીજા બિંદુના વાયામોનો તફાવત એટલે ટુ માઇનસ એટ સાદુ રૂપ આપીએ તો સાદુ રૂપ આપણને મળે એકવીસ ભાગ્યા બે અને જે આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો આ રીતે શિરોબિંદુઓના યામ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ પણ અભ્યાસ આપણે દસમા ધોરણમાં કરી ચૂક્યા છીએ હવે આપણે જે અગિયારમા ધોરણમાં અભ્યાસ કરવાનો છે તે યામ ભૂમિતિમાં અત્યાર સુધી બિંદુ કેવી રીતે દર્શાવવું સમતલમાં અંતરસૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ આવા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરેલો હવે આપણે ખાસ જે અભ્યાસ અગિયારમાં ધોરણમાં કરવાનો છે તે રેખાઓ રેખાઓ એટલે કે રેખાનો અભ્યાસ તો રેખાનું સમીકરણ શું છે રેખાની અન્ય વસ્તુઓ કે રેખા યક્ષક સાથે કેટલો ખૂણો બનાવે છે એ ખૂણા ઉપરથી એનો ઢાળ કેવી રીતે શોધવો આ બધી બાબતો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ આપણે રેખાના ઢાળથી રેખાના ઢાળ માટે આપણે જરૂર પડશે રેખા એ એક શખ્સ સાથે બનાવેલો ખૂણો જેને કહેવામાં આવે છે રેખાનો જોક તો આપણે અભ્યાસ કરીએ પહેલાં રેખાનો જોક કોને કહેવાય તે તો ધારો કે કોઈ પણ એક રેખા આપણને આપેલી છે આ સમતલ છે આ સમતલમાં આપેલી એક રેખા છે આ સમતલની રેખા આ એક શખ્સ છે તો એક શખ્સની ધન દિશા સાથે આ એક શખ્સની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને કહેવામાં આવે છે આપેલી રેખાનો જો રેખા જો આવી રીતે હોય ખૂણો આપણને થોડો મોટો મળે એટલે કે કાટકોણ ત્રિકોણ કાટકોણ ખૂણા કરતા પણ મોટો મળે એટલે રેખાનો જે જોક છે એ જોક લઘુકોણ પણ હોઈ શકે અને ગુરુકોણ પણ હોઈ શકે તો આ જે એક શખ્સની દિશા સાથે રેખાનો જે ખૂણો બને છે એને કહેવામાં આવે છે રેખાનો જોક અને રેખાના જોકનું મૂલ્ય

તે રેખા એલનો ઢાળ ટેન વડે વ્યાખ્યાયિત થાય છે રેખાનો જોગ જો થી હોય તો એ રેખાનો ઢાળ ટેન θ વડે વ્યાખ્યાયિત થાય છે રેખાના ઢાળને એમ વડે દર્શાવવામાં આવે છે માટે રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા એવું આપણે સૂત્ર લઈશું જ્યાં એટલે ધન દિશા સાથે બનાવેલો ખૂણો અથવા તો રેખાનો જોક ધાળ શોધવા માટે ટેન થીટા સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે હવે ટેન એ પાય બાય ટુ ખૂણા માટે વ્યાખ્યાયિત નથી રેખાના જોકનું મૂલ્ય જીરોથી પાયની વચ્ચે કોઈ પણ હોઈ શકે એટલે કે જોકનું મૂલ્ય પાય બાય ટુ પણ હોઈ શકે રેખાનો જોક પાઈ બાય ટુ હોઈ શકે પણ પાઈ બાય ટુ માટે ટેનનું મૂલ્ય મળતું નથી ટેન અવ્યાખ્યાયિત પદ છે માટે અહીંયા જ્યારે પણ રેખાનો ઢાળ આપણે શોધીશું ત્યારે ખૂણો ખૂણોથીટા પાય બાય ટુ લઈશું નહીં કારણ કે જોક જો પાયબાય ટુ હોય તો રેખાનો ઢાળ અસ્તિત્વ ધરાવતો નથી અને આવું ત્યારે જ બને કે જ્યારે એ રેખા એ શિરોલંબ રેખા હોય તો તો મિત્રો એમ બરાબર ટેન થીટા સૂત્ર ઉપરથી રેખાનો ઢાળ શોધી શકાય જ્યાં થીટાનું મૂલ્ય જીરોથી પાયની વચ્ચે હોય અને એ રેખાનો એક અક્ષ સાથેનો ધન દિશા સાથેનો ખૂણો દર્શાવે છે આગળ વધીએ તો સમક્ષિતિજ રેખા સમક્ષિતિજ રેખા અથવા તો એક અક્ષ લો હવે એક શખ્સે એક અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય તો શૂન્ય સમક્ષિતિજ રેખા પણ એક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે તો શૂન્ય તો એક શખ્સનો કે સંક્ષિતિજ રેખાનો એટલે કે એક શખ્સ સમાંતર રેખાનો એક શખ્સ સાથેનો ખૂણો ઝીરો થાય એટલે અહીંયા આપણે જો ઝીરો મૂકીએ તો આપણને મૂલ્ય મળે ટેન ઝીરો એટલે કે ઝીરો તો ઢાળ થઈ જાય ઝીરો તો એક શખ્સ નો કે એક શખ્સને સમાંતર અથવા તો સમક્ષિત રેખાનો ઢાળ શૂન્ય મળે છે સમક્ષિત રેખાનો ઢાળ ટેન શૂન્ય બરાબર ઝીરો શીરોલમ રેખાની તો આપણે વાત કરી કે શિરોલમ રેખા એટલે એક શખ્સ સાથે પાય બાય ટુ માપનો ખૂણો બનાવે અને પાય બાય ટુ માપના ખૂણા માટે ઢાળનું અસ્તિત્વ નથી કારણ કે ટેનનું મૂલ્ય ત્યાં મળી શકે નહીં તો અહીંયા ઢાળ અવ્યાખ્યાયિત રેખા માટે ઢાળ અવ્યાખ્યાયિત એટલે જો રેખા એક્સ સાથે પાય બાય ટુ માપનો ખૂણો બનાવે તો એ રેખાનો ઢાળ અસ્તિત્વ ધરાવતો નથી વાયક્સ પણ એ જ પ્રકારની છે એક્ શક્સની લંબ રેખા માટે એનો પણ ઢાળ વ્યાખ્યાયિત નથી તો મિત્રો યાદ રાખજો રેખાનો ઢાળ શોધવાનું સૂત્ર એમ બરાબર ટેન થીટા જ્યાં થીટા પાય બાય ટુ નથી આપણે આગળ વધીએ તો આપણે વાત કરી દઈએ કે એક્સ અક્ષનો ઢાળ તથા કોઈપણ ક્ષમસી જ રેખાનો ઢાળ શૂન્ય મળે છે એ આપણે આગળની આકૃતિમાં જોઈ લીધું આપણે અક્ષનો ઢાળ છે અથવા તો કોઈ પણ શિરોલમ રેખા જે એક અક્ષ સાથે પાય બાય ટુમાં આપનો ખૂણો બનાવે છે માટે એનો ઢાળ વ્યાખ્યાયિત નથી એક આપણે એક્ઝામ્પલ લઈએ ધારો કે બે બિંદુ આપ્યા છે એ થ્રી ટુ અને બીજું બિંદુ આપ્યું છે બી ફાઇવ ટુ માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો અહીંયા બંને બિંદુઓમાં જુઓ તો બંને બિંદુઓના વાયામ સમાન છે તો અહીંયા વાયામ બરાબર ટુ એટલે કે સમાન છે માટે આ રેખા સમક્ષિતિજ રેખા છે અને સમક્ષિતિ રેખા થઈ માટે એનો ઢાળ શૂન્ય છે સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય છે બીજો એક દાખલો લઈએ એ થ્રી ટુ અને બી થ્રી ફાઈવ માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો તો અહીંયા બરાબર ધ્યાનથી જુઓ તો એ અને બી બિંદુઓના એક શ્યામ સમાન છે અને જ્યારે એક્ શ્યામ સમાન હોય તો એવી રેખાને કહેવામાં આવે છે શિરોલંબ રેખા અને શિરોલંબ રેખા એટલે કે એક્શ સાથે પાય બાય માપનો ખૂણો બનાવે માટે એમનો ઢાળ વ્યાખ્યાયિત નથી રેખા પરના બે બિંદુઓ પરથી રેખાનો ઢાળ શોધવાનું સૂત્ર રેખાએ એક શખ્સ સાથે બનાવેલો ખૂણો જો આપણી જોડે થિતા હોય તો ઢાળ મળે આપણને ટેન થિતા એવું આપણે જોયું હવે રેખા ઉપર એટલે રેખાના બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા હોય તો એના ઉપરથી રેખાનો ઢાળ કેવી રીતે શોધવો ધારો કે પી એક્સ વન વાય વન અને ક્યુ એક્સ ટુ વાય ટુ શિરોલંબ ન હોય તેવી રેખા અહીંયા ખાસ મિત્રો જ્યારે બી રેખાના ઢાળની વાત કરશું ત્યારે શિરોલંબ રેખા તો આપણે નહીં લઈએ શિરોલંબ રેખાને આપણે બાકાત રાખશું એટલા માટે કે શિરોલંબ રેખાનો ઢાળ મળતો નથી અવ્યાખ્યાયિત છે માટે તો ધારો કે પી એક્સ વન વાય વન અને ક્યુ એક્સ ટુ વાય ટુ શિરોલંબ ન હોય તેવી રેખા એલ પરના બે ભિન્ન બિંદુઓ છે હવે જો આ રેખાનો જોક એટલે કે એક શખ્સની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ થીટા હોય અને તે પાછું લઘુકોણ હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પી બિંદુ છે આ ક્યુ બિંદુ છે અહીંયા આપણે એક સમક્ષિત રેખા દોરીએ અહીંયાથી આપણે એક શિરોલંબ રેખા દોરીએ ક્યુ બિંદુમાંથી તો બંને એમ બિંદુ એ ભેગા થશે હવે બરાબર ધ્યાનથી જોજો મિત્રો આ ક્યુ બિંદુ છે માટે ક્યુ બિંદુ સુધીનું જે એક્સ ઉપર એક્સ અક્ષ ઉપરનું અંતર છે એ એક્સ ટુ જેટલું થશે ક્યુ બિંદુનો એક્સ એમ એક્સ ટુ છે માટે એનું એક્સ અક્ષ ઉપરનું અંતર થશે એક્સ ટુ જેટલું અને પી બિંદુનું એક્સ એક્સ ઉપરનું અંતર થશે એક્સ વન જેટલું એક્સ ટુમાંથી આપણે એક્સ વન જો બાદ કરીએ તો આપણને પીએમ જેટલું અંતર મળે એક્સ ટુમાંથી એક્સ વન બાદ કરીએ તો આપણને પીએમ જેટલું અંતર મળે એના પીએમ અંતર થશે એક્સ ટુ માઇનસ એક્સ વન જેટલું એ જ રીતે આપણે કિયમ અંતર શોધીએ વાયક્ષ ઉપરનું અંતર ક્યુ નું થશે વાય ટુ જેટલું અને વાય અક્ષ ઉપર પી નું અંતર થશે વાય વન જેટલું માટે ક્યુ એમ એ અંતર થશે વાય ટુ માઇનસ વાય વન જેટલું તો આ અંતર થશે વાય ટુ માઇનસ વાય વન જેટલું હવે જો એક્સઅક્સનો સાથેનો ખૂણો રેખાનો થી હોય તો એનો ઢાળ થાય હવે આ ખૂણો છે માટે આ ખૂણો પણ એટલે બરાબર આપણને મળશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે ક્યુએમ ભાગ્યા પીએમ તો ટેન થીટા બરાબર મળશે ક્યુએમ ભાગ્યા પીએમ એમાં ક્યુએમનું અંતર છે આપણું વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા પીએમનું અંતર છે એક્સ ટુ માઇનસ બીજી રીતે માઇનસ ને કોમન લઈ લઈએ આમાંથી પણ માઇનસ કોમન લઈ લઈએ અહીંયાથી પણ માઇનસ કોમન લઈ લઈએ એટલે બાર માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે પણ ટેન થીટાનું સાદુરૂપ કંઈક આવું મળશે વાય વન માઇનસ વાય ટુ અહીંયા વાય ટુ માઇનસ વાય વન એની જગ્યાએ વાય વન માઇનસ વાય ટુ ભાગ્યા એક્સ વન માઇનસ એક્સ ટુ ગ્રેટર દેન ઝીરો મળે એટલે કે ઢાળ ધન મળે તો મિત્રો આપણે એવું સાબિત કર્યું કે જો અક્ષ ઉપર બે બિંદુઓ પી અને ક્યુ આપ્યા હોય અને એ રેખા અક્ષ સાથે લઘુકોણ ખૂણો બનાવતી હોય તો એ રેખાનો ઢાળ બરાબર વાયામોનો તફાવત એટલે એ બિંદુઓના વાયામોનો તફાવત ભાગ્યા એક્સયામોના તફાવત જેટલો થાય જોઈએ હવે જો રેખા ગુરુકોણ ખૂણો બનાવે તો એટલે એનો જોગ ગુરુકોણ હોય તો તો એની વાત કરીએ આપણે ધારો કે રેખાનો જોગ ઠીટા છે એ ગુરુકોણ છે એટલે અહીંયા રેખા એક શખ્સની ધન દિશા સાથે આ રીતે ખૂણો બનાવે છે જો આ ખૂણો હોય તો પીમાંથી સમક્ષ રેખા અને ક્યુમાંથી જે સમક્ષિતિજ રેખા દોરી એનાથી જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણનો આ ખૂણો થશે પાય બાય ટુ માઇનસ થીટા પાય માઇનસ થીટા સોરી પાય બાય ટુ માઇનસ થીટા નહીં પણ પાય માઇનસ થીટા કારણ કે આ ખૂણો પાય માઇનસ થીટા થશે આ થીટા છે એટલે આ પાય માઇનસ થિટા અને આ પાય માઇનસ થીટા એટલે આપણને પાય માઇનસ થીટા થશે હવે કે આગળની આકૃતિ પ્રમાણે જ અહીંયા આપણને કીએમ અંતર કેટલું મળશે તો વાય ટુ આનો વાયામ વાય ટુ છે અને આનો વાયામ છે વાય વન માટે વાય ટુ માઇનસ વાય વન અને પીએમ અંતર કેટલું મળશે તો પીએમ અંતર આપણને મળશે વાય એક્સ વન અહીંયા મોટો છે એક્સ ટુ નાનો છે એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ મળશે આ અંતર આ અહીંયા એક્સ વન છે એક્સ વન મોટો છે એક્સ વન અહીંયા સુધી છે એટલે એક્સ વન મોટો છે જ્યારે એક્સ ટુ નાનો છે એક્સ એમ અહીંયા છે એટલે એક્સ ટુ નાનો છે તો આ પીએમ અંતર થશે એક્સ વન માઇનસ એક્સ ટુ તો ટેન પાય માઇનસ થીટાનું મૂલ્ય ટેન પાય માઇનસ થીટાનું મૂલ્ય મળે આપણને સામેની જ ભાગ્યા પાસેની એટલે કે ક્યુએમ ભાગ્યા પીએમ સાદુ રૂપ આપી દો પાઈ માઇનસ થીટા બીજા ચરણમાં છે માટે ટેન ઋણ બીજા ચરણમાં ટેન ઋણ એટલે સાદુ રૂપ આવશે માઇનસ પાઈ છે એટલે ટેન વિધે એમનું એમ રહેશે એટલે ટેન થીટા એવું સાદુ રૂપ મળશે ટેન પાઈ પાય પાય માઇનસ થીટાનું સાદું રૂપ માઇનસ ટેન થીટા બરાબર ક્યુએમ ક્યુએમ એટલે વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા

કે ગુરુ કોણ રેખાનો ઢાળ આપેલા બે બિંદુઓ પરથી રેખા પરના આપેલા બે બિંદુઓ પરથી વાયામોનો તફાવત ભાગ્યા યામોના તફાવતથી શોધી શકાય તો જ્યારે પણ રેખા ઉપર બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એ રેખાનો ઢાળ આપણે શોધીશું તેમના વાયામોનો તફાવત ભાગ્યા એક શ્યામોના તફાવત પરથી એટલે આમ મિત્રો આપણને રેખાનો ઢાળ શોધવા માટેના બે સૂત્રો મળ્યા એમાં એક જો રેખાએ એક શખ્સની દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ આપ્યું હોય તો એ રેખાનો ઢાળ શોધવાનું સૂત્ર થયું ટેનથી ત્યાં જ્યારે જો રેખા ઉપર આપણી જોડે બે ભિન્ન બિંદુઓ હોય તો એ રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર ઉપયોગમાં લેવાનું વાયામોના તફાવત ભાગ્યા એક શ્યામોના તફાવતથી પણ મિત્રો એ ખાસ યાદ રાખજો કે વાયામોનો તફાવત જે ક્રમમાં લો છો એટલે કે વાયામ પ્રથમ પીનો લીધો તો છેદમાં પણ એક શ્યામ તમારે પીનો જ પ્રથમ લેવાનો તો સૂત્ર થયું વાયામોનો તફાવત ભાગ્યા એક શ્યામોનો તફાવત રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર આમ રેખા પર આપેલા બે બિંદુ બિંદુઓ પી એક્સ વન વાય વન અને ક્યુ એક્સ ટુ વાય ટુ પરથી રેખાનો ઢાળ એમ શોધવા માટેનું સૂત્ર વાય આમોનો તફાવત ભાગ્યા એક્સઆમોનો તફાવત જે એક્સ વન એ એક્સ ટુ નથી એટલે કે રેખા શિરોલંબ ન હોવી જોઈએ કારણ કે તો જ એનો ઢાળ વ્યાખ્યાયિત થાય બાકી એનો ઢાળ વ્યાખ્યાયિત થતો નથી એક દાખલો જોઈએ તો ધારો કે બિંદુઓ પી ટુ માઇનસ વન અને ક્યુ ફોર થ્રી એ રેખા એ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો તો અહીંયા PQ રેખાનો ઢાળ બરાબર વાયામોનો તફાવત એટલે માઇનસ વન માઇનસ થ્રી માઇનસ વન માઇનસ થ્રી ભાગ્યા એક્સયામોનો તફાવત એટલે ટુ માઇનસ ફોર સાદું રૂપ આપ્યું તો એમ બરાબર મળે ટુ તો આ બે બિંદુઓ પી અને ક્યુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપણને બે મળે છે બીજો એક દાખલો જોઈએ તો ધારો કે એ સ્મોલ એ ફોર અને બી ફાઈવ સેવન એ આપેલા બિંદુઓ છે આ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ વન છે મિત્રો અહીંયા આપણે રેખાનો ઢાળ શોધવાનો નથી પણ ઢાળ આપી દીધો છે તો આ એટલે કે જે બિંદુ એનો એક્સયામ નથી આપ્યો એની કિંમત શોધો તો એ અને બીમાંથી પસાર થતી રેખાનો ઢાળ વન હોય તો સ્મોલ એ શોધો અહીંયા એ રેખાનો ઢાળ એટલે એમના વાયામોનો તફાવત ભાગ્યા યામોનો તફાવત વાયામોનો તફાવત એટલે ફોર માઇનસ સેવન યામોનો તફાવત એટલે એ માઇનસ ફાઈવ અને બરાબર ઢાળ આપણને આપી દીધો છે વન સાદુ રૂપ આપીએ તો એ સાદુ રૂપ આપતા એની કિંમત મળે છે આપણને બે આમ ઢાળનું સૂત્ર દ્વારા આપણે ઢાળ પણ શોધી શકીએ અને જો રેખાનો ઢાળ આપેલો હોય તો જ્યારે બિંદુનો યામ કોઈ શોધવું હોય તો પણ શોધી શકાય મિત્રો હવે ઢાળ દ્વારા કેટલીક આપણે શરતો તારવવાની છે એમાં પહેલી શરત આપણે લઈએ કે બે સમાંતર રેખાઓ હોય એ માટેની શરત તો ઢાળ દ્વારા કેવી રીતે કહી શકાય કે આપેલી બે રેખાઓ છે એ સમાંતર રેખાઓ છે ચલો જોઈએ તો ધારો કે એલ અને એલ એ શિરોલંબ ન હોય તેવી મિત્રો એક ખાસ બાબત યાદ રાખવા જોઈએ કે જ્યારે બી આપણે રેખાની વાત કરશું ને ઢાળ ઉપરથી જ્યારે આપણે રેખાની વાત કરશું ત્યારે શિરોલંબ રેખાને આપણે નહીં લઈએ કારણ કે શિરોલંબ રેખાનો ઢાળ મળતો નથી એટલે ઢાળ પરથી શિરોલંબ રેખાની ચર્ચા કરી શકાતી નથી માટે જ્યારે પણ આપણે રેખાઓ લઈશું તો આપણે સ્પષ્ટ લખશું કે શિરોલંબ રેખાઓ નથી તો એલ વન અને એલ ટુ એ શિરોલંબ રેખાઓ નથી જેમના ઢાળ અનુક્રમે એમ વન અને એમ છે બે રેખાઓ લીધી એલ વન અને બીજી એલ એમના ઢાળ અનુક્રમે લીધા આનો ઢાળ લીધો એમ વન આનો ઢાળ લીધો આપણે અને જોગ એટલે સાથે બનાવેલા ખૂણા આલ્ફા અને બીટા છે જો રેખાના જોગ આલ્ફા અને બીટા હોય અને એ બે રેખાઓ જો સમાંતર હોય તો સ્પષ્ટ છે કે આલ્ફા અને બીટાની કિંમત સરખી થશે એટલે એલ અને એલ ટુ જો સમાંતર હોય તો અને તો જ આલ્ફા બરાબર બીટા બંને બાજુ ટેન લઈએ તો ટેન આલ્ફા બરાબર ટેન બીટા એટલે કે એમ વન બરાબર એમ ટુ થયો આમ જો બે રેખાઓ સમાંતર હોય તો અને તો જ એ બે રેખાઓના ઢાળ સમાન થાય એ જ રીતે પરસ્પર લંબ રેખાઓ માટે આપણે સરદ ધરાવીએ ધારો કે બે રેખાઓ પરસ્પર લંબ ક્યારે બને તો ધારો કે એલવન અને એલ ટુ અને કોઈ પણ રેખા એ સમાંતર રેખા નથી તો એ બે રેખાઓ પરસ્પર લંબ ક્યારે બને એમના ઢાળ કેવા હોય તે પરસ્પર લંબ રેખાઓ બને ધારો કે એલવન અને એલ રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ આલ્ફા બરાબર થશે આલ્ફા પ્લસ ફાઈ બાય ટુ બરાબર થશે બીટા આકૃતિ પરથી જોઈએ તો અહીંયા એલ વન રેખા આપી છે આ એલ ટુ રેખા છે આનો જોક આપણે આલ્ફા આગળ લઈ લીધેલો છે આનો આપણે જોક લીધો છે બીટા અને બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો આ ખૂણો થાય પાયબાય ટુ લંબ એટલે છેદ આગળ ખૂણો જે બને પાયબાય ટુ બને તો આ ત્રિકોણના અંતરકોણ થયા આ ત્રિકોણનો બહિરકોન છે અને આપણે જાણીએ છીએ કે અંતરકોણનો સરવાળો ત્રિકોણના બહિરકોન જેટલો થાય તો અહીંયા આલ્ફા પ્લસ પાય બાય ટુ બરાબર થશે બીટા બંને બાજુ ટેન વિધેય લઈએ તો ટેન આલ્ફા પ્લસ પાય બાય ટુ બરાબર ટેન બીટા ટેન આલ્ફા પ્લસ પાય બાય ટુ પાય બાય ટુ ની રીતે સાદુ રૂપ આપીએ તો સાદુ રૂપ મળશે એનું માઇનસ

એન બીટા વડ એટલે એન ટુ બીજી રેખાનો ઢાળ તો એમ વન એમ ટુ બરાબર થયો માઇનસ વન આમ આપણને લંબ રેખાઓ માટેની શરત મળે છે એમ વન એમ ટુ બરાબર માઇનસ વન એટલે કે જો એલ વન અને એલ ટુ એ પરસ્પર લંબરેખાઓ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય આ ઉપરથી બીજું બી કહી શકાય જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમ ટુ બરાબર આના છેદમાં લઈ જાઓ તો માઇનસ એક અપોન એમ વન માઇનસ એક અપોન એમ વન એટલે એમ વનનો વ્યસ્ત ઘટક અને વિરોધી ઘટક થયો એલ વન અને એલ ટુ એ લંબ હોય તો એમ વન એમ ટુ બરાબર માઇનસ વન એના ઉપરથી એમ ટુ બરાબર માઇનસ વન અપોન એમ એટલે એક રેખાનો ઢાળ એમ વન તો બીજી રેખાનો ઢાળ કેટલો થયો તો બીજી રેખાનો ઢાળ એમ વન કરતા વ્યસ્ત અને વિરોધી તો જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એક રેખાનો ડાળ બીજી રેખાના ઢાળથી વિરોધી એટલે કે ઋણ અને વ્યસ્ત હોય છે એટલે પરસ્પર લંબ રેખાઓ માં ખાસ યાદ રાખજો કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમ વન અને એમ ટુનો ગુણાકાર માઇનસ વન થાય એટલે કે તેમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય ઉપરાંત જો એક રેખાનો ઢાળ આપ્યો હોય અને એને લંબ રેખાનો ઢાળ આપણે શોધવો હોય તો શું કરવાનું આપેલી રેખાનો ઢાળનો વ્યધ અને વ્યસ્ત અને વિરોધી લઈ લો તેનો વ્યસ્ત અને વિરોધી લેતા એને લંબરેખાનો ઢાળ આપણને મળે જો એક દાખલા દ્વારા સમજીએ તો ધારો કે એલવનનો ઢાળ પાંચ છે જો એલવન લંબ એલ ટુ હોય તો એલ ટુ નો ઢાળ એટલે કે એલવન ને લંબરેખાનો ઢાળ કેટલો થાય તો એલવનનો જે ઢાળ છે એનો વિરોધી અને વ્યસ્ત તો પાંચનો વિરોધી અને વ્યસ્ત એટલે માઇનસ એક ભાગ્યા પાંચ મળે તો મિત્રો અહીંયા આપણે બે સમાંતર રેખાઓ માટેની શરત જોઈ પછી જોઈએ આપણે બે પરસ્પર લંબ રેખાઓ માટેની શરત બે રેખાઓ સમાંતર છે એવું ક્યારે બને અથવા તો ક્યારે કહેવાય તો બે રેખાઓના ઢાળ જો સમાન હોય તો એ બંને રેખાઓ સમાંતર રેખાઓ છે તેમ કહેવાય જો બે રેખાઓના ઢાળનો ગુણાકાર માઇનસ વન થતો હોય તો એ બે રેખાઓ પરસ્પર લંબ છે તેમ કહેવાય હવે જોઈએ આપણે કે આપેલી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કેવી રીતે શોધવું બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ જો રેખાઓ એલ વન અને એલ ટુ એટલે આપેલી રેખાઓ છે આ એલ અને એલ રેખાઓ જો સમાંતર હોય તો એ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ થાય શૂન્ય બે સમાંતર સીધી સાદી વસ્તુ જે તમને સમજાઈ જાય છે કે બે સમાંતર રેખાઓ હોય તો આ બંને રેખાઓ વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું તો શૂન્ય આમ તો ખૂણો જ ના બને પણ એનું માપ લેવામાં આવે છે શૂન્ય એ જ રીતે જો એલ અને એલ ટુ બે રેખાઓ પરસ્પર લંબ હોય જો પરસ્પર લંબ રેખાઓ હોય તો એમની વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું મળે પાય બાય ટુ તો એલ અને એલ ટુ પરસ્પર લંબ હોય એટલે કે એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન થતો હોય તો તેમની વચ્ચેના ખૂણાનું માપ મળે આલ્ફા બરાબર પાય ટુ પ્રશ્ન મહત્ત્વનો એ છે કે જો એલવન અને એલ છેદક રેખાઓ હોય એટલે કે ના સમાંતર હોય કે ના પરસ્પર પરસ્પરલંબ જોકે પરસ્પરલંબના છેદક રેખાઓ તો ચોક્કસ કહેવાય પણ સમાંતર કે પરસ્પર લંબ ન હોય ત્યારે છેદક રેખાઓ એલવન અને એલ વચ્ચેના ખૂણાનું માપ કેટલું તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ બે રેખાઓ છેદે એટલે ચાર ખૂણા બને આ બે ખૂણાના માપ સરખા હોય અને આ બે ખૂણાના માપ સરખા હોય તો એલ અને એલ ટુ છેદક રેખાઓ હોય તો તેમના છેદવાતી ખૂણાઓના માપની બે જોડ મળે ગુરુકોણ અને આ બે લઘુકોણ તો જે પૈકીના લઘુકોણના માપને એટલે જે લઘુકોણ ખૂણો થતો હોય એ માપને એ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવાય યાદ રાખજો મિત્રો બે રેખાઓ છેદવાથી જે લઘુકોણ કોણ બનતો હોય એ લઘુકોણના માપને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહે છે આપણે શોધવું છે આ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવા માટેનું સૂત્ર એ ખૂણાનો માપ શોધવું કેવી રીતે તો રેખાઓ L1 અને L2 ના ઢાળ અનુક્રમે ધારો કે M1 અને M2 છે તો M1 બરાબર થશે θ1 કારણ કે θ1 એટલે L1 રેખાનો જોગ છે θ1 માટે એનો ઢાળ થયો M1 બરાબર tan θ1 એમ ટુ રેખાનો જોક છે થીટા ટુ માટે એનો ઢાળ એમ ટુ બરાબર થયો ટેન થીટા ટુ જો એલેવન અને એલ ટુ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો એટલે આ એલેવન અને એલ ટુ વચ્ચેના ખૂણાનું માપ જો આલ્ફા હોય તો આ આલ્ફા શોધવા માટેનું સૂત્ર ટેન આલ્ફા બરાબર માનાંકમાં એમ વન માઇનસ એમ ટુ ભાગ્યા વન પ્લસ એમ વન ઇન્ટુ એમ ટુ થાય જ્યાં આલ્ફા એ ઝીરોથી પાય બાય ટુની વચ્ચે આવેલો છે કારણ લઘુકોણ ખૂણો છે એ જ લઘુકોણ જ બે રેખાઓ છેદવાથી જે લઘુકોણ ખૂણો હોય એ ખૂણાને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય તો લઘુકોણ એટલે કે જીરોથી પાય બાય ટુ વચ્ચેનું માપ હોય તો જ્યારે પણ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય તો આપણે જરૂર કોની પડે બંને રેખાઓના ઢાળની આનો ઢાળ એમ વન આનો ઢાળ એમ ટુ પહેલાં બે શોધી નાખો અને એના સૂત્રમાં મૂકવાથી આપણને ટેન આલ્ફાનું મૂલ્ય મળે અને ટેન આલ્ફાના મૂલ્ય ઉપરથી આપણને ખૂણો આલ્ફા મળે તો આ સૂત્ર પરથી આપેલી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધી શકાય જો બિંદુઓ એ બી અને સી સમરેખ હોય તો બિંદુઓ એ બી અને સી સમરેખ ક્યારે બને તો જો એમના ઢાળ એટલે કે એ બી નો ઢાળ અને બી નો ઢાળ સરખો થાય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એ બી અને સી સમરેક એટલે એક જ રેખા ઉપર આવેલા છે એવું ક્યારે કહી શકાય તો એ બી અને સી એક જ રેખા ઉપર હોય તો અને તો જ એ નો ઢાળ કાંઈ એટલે આ રેખાનો ઢા અર્થ બીસીનો ઢાળ એટલે પણ એ જ રેખાનો ઢા અર્થ અરે એસી નો ઢાળ શોધો તો પણ એ જ રેખાનો ઢાળ થાય એટલે જો એબી રેખાનો ઢાળ અને બીસી રેખાનો ઢાળ સરખો થાય તો ચોક્કસપણે ત્રણ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે તેમ કહેવાય એટલે કે સમરેખ છે તેમ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઢાળ પરથી બે રેખાઓ સમાંતર ક્યારે બને પરસ્પર લંબ છે ક્યારે કહેવાય અને એ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કેવી રીતે એ આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનો દાખલો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક ધારો કે બિંદુ પી ઝીરો માઇનસ ફોર અને બી એટ ઝીરો ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અને યુગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો ફરતી રકમ જરાવાં છીએ તો પી ઝીરો માઇનસ ફોર અને બી એટ ઝીરોને જોડતા રેખાખંડના ખંડના મધ્ય બિંદુ આ પી બિંદુ છે ઝીરો માઇનસ ફોર બી બિંદુ છે એટ ઝીરો બંનેને જોડતા રેખાખંડનું મદ્ય બિંદુ એટલે એમ મદ્ય બિંદુ કેવી રીતે શોધવું તમે જાણો છો એટ પ્લસ ઝીરો ભાગ્યા ટુ એટલે એટ પ્લસ ઝીરો એટલે એટ ભાગ્યા ટુ એટલે ફોર ઝીરો વત્તા માઇનસ ચાર ભાગ્યા બે એટલે માઇનસ બે તો મધ્ય બિંદુ મળે એમ ફોર માઇનસ મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી આ મધ્ય બિંદુ આ રેખાખંડના ખંડના બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો રેખાનો ઢાળ સોરી સમીકરણ નથી શોધવાનું રેખાનો ઢાળ શોધો તો મધ્ય બિંદુ મળ્યું આપણને ફોર માઇનસ ટુ અને ઉગમ બિંદુના આમ આપણે જાણીએ છીએ ઓ ઝીરો ઝીરો તો ઓએમ રેખાનો ડાળ ઓ એમ રેખાનો ઢાળ બરાબર એમના વાય તફાવત ભાગ્યા એક્સ તફાવત પરથી એમ બરાબર માઇનસ ટુ માઇનસ ઝીરો ભાગ્યા ચાર ઓછા ઝીરો તો માઇનસ ટુ ઓછા ઝીરો ભાગ્યા ચાર ઓછા ઝીરો સાદું રૂપ આપ્યું તો એમ બરાબર માઇનસ એક ભાગ્યા બે તો આમ આપેલા બિંદુ પી અને બીના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ માઇનસ એક ભાગ્યા બે મળે છે બીજો એક દાખલો જોઈએ તો દાખલા નંબર છ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે ફોર ફોર થ્રી ફાઈવ અને માઇનસ વન માઇનસ વન કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે જો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવો હોય તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો એમ કરી આપણે કાટકોણ ત્રિકોણ સાબિત કરી શકીએ પણ અહીંયા કહ્યું છે કે પાયથાગોરસના પ્રમયનો ઉપયોગ કર્યા વગર તો આપણે એનો ઉપયોગ નથી કરવાનો પણ આપણો ઉપયોગ કરશું રેખાના ઢાળનો અને આપેલા ત્રિકોણને સાબિત કરશું કાટકોણ ત્રિકોણ ધારો કે એ ના યામ ફોર ફોર છે બી ના આમ થ્રી ફાઈવ છે અને સી ના યામ માઇનસ વન માઇનસ વન છે હવે આના ઉપરથી આપણને મળશે એ નો ઢાળ એ અને બી ના યામ ઉપરથી એ બીનો ઢાળ મળે આપણને વાય આમો તફાવત ભાગ્યા એક્સ યામોનો તફાવત એટલે કે માઇનસ વન બીસીનો ઢાળ એટલે બી ના અને સી ના યામ ઉપરથી આપણને મળશે એના વામોનો તફાવત ભાગ્ય એક્સમોનો તફાવત એટલે કે થ્રી બાય ટુ અને નો ઢાળ એટલે સી ના યામ અને એના y ઉપરથી એનો ઢાળ મળશે સીએનો તો ફોર માઇનસ માઇનસ વન ફોર માઇનસ માઇનસ વન બરાબર અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે કે એ રેખાનો ઢાળ અને સીએ રેખાના ઢાળનો જો ગુણાકાર કરીએ એબી રેખાનો ઢાળ અને સીએ રેખાના ઢાળનો જો ગુણાકાર કરીએ તો માઇનસ વન મળે છે એટલે કે એબી અને સીએ એ પરસ્પર લંબ રેખાઓ છે એ બી અને એ સી એ અને એ ના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય છે એટલે કે એ પરસ્પર લંબ રેખાઓ છે અને જો બે બાજુઓ પરસ્પર લંબ હોય તો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને તો એ બી અને સી એ રેખાઓ છે માટે એ બી એ કાટકોણ ત્રિકોણના શિરો બિંદુઓ છે તેમ કહેવાય મિત્રો દસ પોઈન્ટ એકનો સાતમો દાખલો આપણે જરા જોઈએ તો એક રેખા વાય એક્સની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ શોધો જો રેખાનો ઢાળ શોધવો હોય તો એ રેખા અક્ષ સાથે બનાવેલો ખૂણો હોવો જોઈએ જ્યારે અહીંયા આપ્યું છે એને વાય અક્ષ સાથેનો ખૂણો તો રેખા વાય અક્ષ સાથે ત્રીસ ખૂણો બનાવે છે વાયક્સની ધન દિશા સાથે એટલે આ ત્રીસ ડિગ્રી હોય તો આ ત્રીસ ડિગ્રી થયો હવે આ ત્રિકોણમાં આ ખૂણો ત્રીસ ડિગ્રીનો છે આ તો નેવું ડિગ્રી છે જ તો આ સાહીઠ ડિગ્રીનો થાય અને આ સાહીઠ ડિગ્રીનો હોય તો રેખાનો એક્સક્સની ધન દિશા સાથેનો ખૂણો બને એકસો વીસ ડિગ્રી તો વાય ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રીસ ડિગ્રીનો ખૂણો રેખા બનાવે છે માટે આકૃતિ ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય કે રેખા એક અક્ષની ધન દિશા સાથે એકસો વીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે માટે આ રેખાનો ઢાળ એમ બરાબર ટેન એકસો ને વીસ ડિગ્રી બરાબર હવે ટેન એકસો વીસ ડિગ્રીનું મૂલ્ય તો તમને ખબર છે માઇનસ રૂટ થ્રી તો આ રેખાનો ઢાળ થયો માઇનસ રૂટ થ્રી યાદ રાખજો મિત્રો રેખાનો ઢાળ શોધવા માટે રેખાનો એક ધન દિશા સાથેનો ખૂણો હોવો જરૂરી છે જો કોઈ અન્ય ખૂણો આપ્યો હોય તેના ઉપરથી પ્રથમ એને એક શખ્સની દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ શોધો અને એ ખૂણા ઉપરથી એ રેખાનો ઢાળ શોધી શકાય તો મિત્રો અહીંયા આપણે આ પ્રકરણની અંદર રેખા વિશે કેટલોક અભ્યાસ કર્યો રેખા વિશેના અભ્યાસમાં રેખાનો ઢાળ કેવી રીતે શોધવો રેખાના ઢાળ સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર હોય રેખાઓના ઢાળનો ગુણાકાર જો માઇનસ વન થતો હોય તો એ બે રેખાઓ પરસ્પર લંબ છે એમ કહેવાય ત્રણ બિંદુઓ આપ્યા હોય તો ઢાળ પરથી એ ત્રણ બિંદુઓ સમરેખ કેવી રીતે સાબિત કરી શકાય અને છેલ્લે આપણે જોયું કે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કેવી રીતે શોધવું અને આ બધી જ જે વસ્તુ આ બધા જ જે મુદ્દાઓ જોયા એ રેખાના ઢાળના સંદર્ભમાં આપણે વાત કરી અન્ય બાબત એટલે કે આ પ્રકરણની આગળનો અભ્યાસ આપણે આવતા વખતે કરશું નમસ્કાર